जय श्री कृष्ण। नमस्कार, चाविया स्कूलिंग सिस्टम वती हूँ आपनों हार्दिक स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों, मारू नाम छे दुधात काजलबेन। हूँ तमारो आजे पहला धोरणनी अंदर हिंदीनो विषय लेवानी छूँ। तो बाळको, अत्यार सुधी आपणे क्यारे पण हिंदीनो विषय भण्या नथी। तमे अत्यार सुधी भण्या छो गुजराती, अंग्रेजी, पर्यावरण, पछी गणित, પરંતુ આ સિવાયનો હવે આવશે આપણે હિન્દીનો વિષય। તો હિન્દીના વિષયની અંદર શું થશે કે હિન્દીના વિષયની અંદર આપણે ટીવી છે એ જોતા હોઈએ છીએ, ફિલ્મ જોતા હોઈએ છીએ, તો તેની અંદર હિન્દી બોલતા હોય એટલે આપણને બધાને હિન્દી આવડે જ છે। કાર્ટૂન જોતા હોય તો હિન્દી બોલતા તો આવડે જ છે, આસાનીથી તમે હિન્દી બોલી શકો છો। પરંતુ બાળકો, આપણે હિન્દી બોલી તો શકીએ પરંતુ તેને લખવા માટે, સમજવા માટે, તો તેના વર્ણો છે તેને આપણે સમજવા પડશે ને। તો તે વર્ણ સમજવા માટે આપણે ભણવું પડશે હિન્દી। તો હિન્દી ભણવા માટે તેની અંદર આપણે પહેલા આપણે વર્ણથી શરૂઆત કરીશું। તો તે વર્ણ છે એ કેવી રીતે શરૂઆત થશે, તો પહેલા ધોરણની અંદર છે આ પાઠ્યપુસ્તક આપણું અભિનવનું હિન્દી પ્રવેશિકા। તો હિન્દી પ્રવેશિકાની અંદર આપણો પહેલો પાઠ છે કે વર્ણમાલા। તો એને આપણે ગુજરાતીની અંદર શું કહેવાય છે, મૂળાક્ષરો। તો આજે આપણે એની શરૂઆત કરીશું। તો સૌ પ્રથમ આપણે પોતાની પાસે પાઠ્યપુસ્તક છે તે કાઢવાનું છે, તમારી પાસે ડબલ લાઇનની નોટબુક લેવડાવી છે તે કાઢવાની છે, સ્કેલ, રબર, ફૂટપટ, પછી પેન્સિલ, આ સિવાયની જરૂર પૂરતી બધી વસ્તુ આપણી પાસે હોવી જોઈએ। કારણ કે હિન્દી લખવા માટે આપણે બધી વસ્તુની જરૂર પડશે। નવો વિષય છે એટલે આપણે ઇરેઝરની પણ જરૂર પડે, તો બધા પાસે હોવું જોઈએ। સરસ, ચાલો બધાએ કાઢી લીધું છે, સરસ કાઢી લીધું ને। તો હવે આપણે જોઈએ કે ડબલ લાઇનની નોટબુક છે તે તમે ખોલો છો, પહેલાં ખોલો બધા નોટબુક। તો તેની અંદર ડબલ લાઇનની નોટબુકની અંદર જે ડબલ લાઇન છે તેની અંદર જ આપણે હંમેશાને માટે લખવાનું છે। આપણે તેની અંદર જે મોટી લાઇન તમને દેખાય છે ને આપણી ભાષાની અંદર, નાની લાઇન અને મોટી લાઇન, તો નાની લાઇન છે તેમાં લખવાનું છે, મોટી લાઇનની અંદર લખવાનું નથી। તો તે નાની લાઇન છે તેની અંદર હંમેશા લખવાનું। તો જુઓ, હું તમારી નોટબુકની અંદર જેવું પેજ છે ને એવું હું બોર્ડ ઉપર બનાવું છું, તો બધા અહીંયા જોવાનું છે। જો કેવી છે તમારી નોટબુકનું પેજ, તો આ ટાઈપનું છે તમારું પેજ છે ને, આવી રીતે છે ને નોટબુકની અંદર આવી રીતે પેજ। બસ, તો આવા જ રીતે પેજની અંદર આપણે પહેલા તમારે જો પાઠ્યપુસ્તકની અંદર લખેલું છે, આપણે જે પાઠની શરૂઆત કરવાની છે મેં તમને બતાવ્યું ને, શું લખેલું છે તેમાં, વર્ણમાલા। તો સરસ, આપણે અહીંયા લખવાનું છે વર્ણમાલા, વર્ણમાલા। તો વર્ણમાલા છે એને ગુજરાતીમાં શું કહેવાય, મૂળાક્ષરો। તો આવી જ રીતે ડબલ લાઇનની નોટની અંદર, હાસ્યાની અંદર તમારે આ વસ્તુ લખવાની છે। લખાઈ ગયું, સરસ મજાના સરસ અક્ષરે લખવાનું છે, બહુ ચીકચાક નથી કરવાની, ધીમે ધીમે લખવાનું છે અને કોઈ પણ જાતનું પેજ ફાટે નહીં એવી રીતે ઇરેઝર કરવાનું છે, ઇરેઝર કરવાની જરૂર પડે તો, ખબર પડી। સરસ, ચાલો હવે આપણે, તમારી પાસે સ્કેલ છે કે, હા છે ને બધા પાસે, તો સ્કેલ થી હવે આપણે શું કરવાનું છે, ખાના કાઢવાના છે। કારણ કે આપણે શું શીખવાનું છે અત્યારે, સ્વર। તો સ્વર શીખીશું, તો પેલા આપણે આ પહેલી લાઈન છે તો એની અંદર લખીશું સ્વર। તો લખો અહીંયા, સ્વર, તો એને ગુજરાતીમાં પણ કેમ લખવાનું છે, તો આવી રીતે કૌંસ કરવાનો છે અને આવી રીતે આપણે સ્વર લખવાનું છે। સમજાઈ ગયું, લખાઈ ગયું,
हाँ शांति थी लखो सरस अक्षर लखजो सरस चलो लखाई ने तो हवे आपणे स्केल वडे खाना गाड़ीशू तो आज रीते आपणे बधाए पोतपोतानी नोटबुकनी अंदर समान अंतरे आवी रीते चार खाना गाड़वाना छे केटला चार चार गड़ाई जाय पछी आपणे शुं करवानुं छे કે ચાર ગળાઈ ગયા પછી હવે એક એક ખાણાની અંદર આપણે એક એક વર્ણ લખવાનો છે એક એક વર્ણ લખતા લખતા જ્યાં પહોંચે ત્યાં એવું નથી કે મેડમ આટલા ખાના ગાળા સમય જશે કઈ નહીં ના સમય તો આપણે ફરી વાર લીટી ગાળી લેવાની બધી વસ્તુ આપણી પાસે જ છે ને સરસ ચાલો તો અ તો આપણે હિન્દીનો અ કેવી રીતે ભણવાનો છે તો એ જોવાનું છે તો ગુજરાતીનો તમને તો ખબર જ છે કે આપણે ગુજરાતીનો અ કેવી રીતે કરવાનો પરંતુ આપણે હિન્દીનો અ ભણવાનો છે તો અહીંયા પહેલા આપણે સાઈડમાં જોઈએ કેવી રીતે અ કરવાનો છે હિન્દીનો તો પહેલા આપણને ગુજરાતીનો ખબર છે ને તગડે ત્રણ આપણે કરીએ છીએ એકડાની અંદર આવે ને તગડે ત્રણ હા તો એવી રીતે તગડે ત્રણ કરવાનો પછી અહીંથી વચ્ચેથી અહીં આડી લીટી પછી ઊભી લીટી અને એની ઉપર આ શિરો રેખા તો આ શું બની ગયું અ હા તો બસ જો આવો જ અ આપણે અહીંયા લખવાનો છે તો આ અ છે હું અહીંયા લખું છું તમારે પણ તમારી નોટની અંદર ઈ અ તમારે સારા અક્ષરે સરસ મજાના વળાંક સાથે તમારા નોટની અંદર પહેલા ખાનાની અંદર લખવાનો છે તો ચાલો હવે લખીએ અ લખો બધા એ સરસ મજાના અક્ષરે હા લખો સરસ લખાઈ ગયો ને હવે અ પછી શું આવે આ તો આ તો આ છે કેવી રીતે લખવાનો હવે તો તમને ખબર જ પડી ગઈ હોય છે કે આપણે અ લખાઈ ગયો છે તો આ કેવી રીતે લખવાનો હોય તો હા જેમ આપણે પેલો અ કર્યો છે તેની બાજુમાં આપણે ઊભી લીટી કરશું એટલે શું બની જશે શું થઈ જશે આ તો પેલા આપણે અ લખવાનો છે વળાંક સાથે અને પછી સાઈડમાં લીટી ઊભી ઊભી લીટી કરીએ એટલે શું બની ગયું આ તો આવી જ રીતે આ છે એ આપણે અહીંયા લખવાનો છે બીજા ખાનાની અંદર તો ચાલો હવે લખીએ આ બધાએ પણ આવી રીતે યોગ્ય વળાંક સાથે તમારી નોટબુકની અંદર પણ લખતું જવાનું છે હો સરસ મજાનું સુંદર અક્ષરે લખવાનું છે લખાઈ જાય એટલે પછી પાછું શાંતિથી બેસી જવાનું પણ આપણને પણ એક્સાઇટેડ હોવું જોઈએ ને કે હું આજે આની આગળનો વર્ણ શીખું એમ શું કરવાની કારણ કે આપણે હિન્દી છીએ નવો સબ્જેક્ટ છે ગુજરાતીની અંદર તો આપણને ખબર જ છે કે કેવું આપણે આપણને આવડે છે બધા વર્ણો આવડે છે પરંતુ હિન્દીની અંદર કેવો વર્ણ છે એ તમને ખબર હોવી જોઈએ ને એટલે આપણે એ શાંતિથી ભણવાના છે અને વારંવાર આપણે રિપીટ પણ કરવાના છે હવે અ આ આ પછી શું આવશે તો ઈ કેવી રીતે આવશે એ આપણે પહેલા અહીંયા સાઈડમાં જોઈએ તો ઈ કરવા માટે પેલા આપણે ગુજરાતીની અંદર કલમ આવે છે તો કલમની અંદર તમને ખબર છે ને ડગલાનો ડ તો ડગલાનો ડ કેવી રીતે થાય છે આવી રીતે થયો હવે એના પછી ડગલાનો ડ કર્યા પછી આપણે નીચે અહીંયા ત્રાસો લીટો પછી અહીંયા ઉપર થોડી ઊભી લીટી કરી આડી શિરો રેખા હિન્દી આપણે જ્યારે લખવું હોય ત્યારે ક્યારે પણ ભૂલવાનું નહીં ઉપર શિરો રેખા કરવાની અને હા અત્યારે તો આપણે વર્ણ છે પરંતુ જ્યારે પણ આપણે આખા શબ્દ લખવાના આવશે ત્યારે ઉપરની લીટી છે ક્યારે પણ તૂટક તૂટક હોવી જોઈએ નહીં શિરો રેખા કેવી હોવી જોઈએ આખે આખી જો આવી હશે એ સાચી અને આ હશે એ ખોટી સમજાઈ ગયું ને તો હિન્દીની અંદર શિરો રેખા કેવી હોય આખે આખી અત્યારે શબ્દની અંદર તો આપણે પણ આમ જ આખી કરવાની છે એમાં પણ ક્યારે વચ્ચે તૂટક થાવી જોઈએ નહીં તો આ શું બની ગયું આપણું ઈ તો હવે ઈ છે એ આપણે ક્યાં બનાવવાનો છે અહીંયા ત્રીજા ખાનાની અંદર ત્રીજો વર્ણ આવ્યો ને સરસ ચાલો હવે અહીંયા આપણે ઈ બનાવીશું આવી રીતે વળાંક સાથે આપણે ઈ કરવાનો છે બની ગયો સરસ ચાલો હવે
મોટો ઈ આવશે ને, ઓ આ, પછી નાનો ઈ, પછી હવે આવશે મોટો ઈ. તો હવે તમને ખબર જ હોય છે, જેમ આપણે આગળ 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 શીખતા જાય એટલે તમને પણ ખબર પડવા માંડે ને કે હવે આના પછી શું આવશે. તો મોટો ઈ કરવા માટે શું આવશે? તો મોટો ઈ કરવા માટે જેમાં ડગલાનો ડ કર્યો, નીચે ત્રાસી લીટી, ઉપર શિરોરેખા, તો આ કર્યા પછી આપણે એના ઉપર જે આપણે રેફ કરીએ છીએ, જો કેટલો સામાન્ય ફેરફાર દ્વારા આપણે આગળના આગળના વર્ણ શીખતા જઈએ છીએ, છે ને? થોડો થોડો જ ફેરફાર કરવાનો હોય છે, એક પછી એક આગળ આગળ જતા જઈએ, એટલે માઇનર થોડોક જ ફેરફાર કરવાનો હોય અને આપણને એક પછી આગળ આગળના વર્ણ આપણને આવડતા જાય છે. તો આ આવ્યો ચોથો વર્ણ, છે કે? તો ચોથા વર્ણની અંદર આપણે આ ઉપરનો જે રેફ વાળો છે ઈ ઈ આવશે. કયો? મોટો ઈ. તો ચાલો હવે અહીંયા આપણે ઈ મોટો ઈ બનાવીશું. બની ગયો? ચલો લખાઈ ગયું બધાને? લખજો બધા વ્યવસ્થિત સરસ મજાના અક્ષરે. બોર્ડ ઉપરથી જોઈ જે હું લખતી જાઉં છું તે તમારે પણ લખવાના છે સરસ અને સારા અક્ષરે. ચાલો હવે એના પછી આપણે ચાર વર્ણ શીખી ગયા. કેટલા સ્વરના? ચાર. હવે આવશે પાંચમો વર્ણ. તો ગુજરાતીની અંદર પાંચમો વર્ણ કયો આવે છે? કોને ખબર છે? સરસ. શું આવે? ઉ. ઉ આવે ને, નાનો ઉ. તો નાનો ઉ છે કેવી રીતે કરવાનો છે? તો જોજો, આપણે જેમ અ આ ઈ ઈ શીખ્યા ને, તો એના જ આધારે હવે આપણે ઉ કરવાનો છે. તો ઉ છે ઈ, તો આપણે ઉ કરવા માટે કેવી રીતે કરવાનું? તો આપણે જે ગુજરાતીની અંદર એકડાની અંદર આપણે તગડો કરીએ છીએ ને, એને જ પણ આગળનું પાખડું લંબાવવાનું છે. તો આ વર્ણ કયો થયો? ઉ થયો ને, અને એના ઉપર આડી શિરોરેખા. આ કયો વર્ણ બની ગયો? ઉ. તો હવે ઈ વર્ણ છે આપણે ક્યાં લખવાનો છે? અહીંયા. ને કેટલામો છે? પાંચમો. ચાલો હવે આપણે અહીંયા લખીશું. લખજો બધા વ્યવસ્થિત, અને એક પછી એક ખાનાની અંદર બધા વ્યવસ્થિત લખેલા હોવા જોઈએ. પહેલા ખાનામાં પેલો અ, બીજા ખાનામાં આ, ત્રીજા ખાનામાં ઈ, ચોથા ખાનામાં ઈ, પાંચમા ખાનામાં ઉ. એટલે ખબર પડી ગઈ ને કેટલા વર્ણ થઈ ગયા? પાંચ. હવે છઠ્ઠો વર્ણ. છઠ્ઠા વર્ણમાં ગુજરાતીમાં જેમ મોટો ઉ આવે છે, એમ આપણે હિન્દીમાં પણ મોટો ઉ આવશે. તમને એમ થતું હશે, લે આ તો ગુજરાતીના વર્ણ છે, એ જ હિન્દીના વર્ણ છે. હા, બેશક હિન્દીના વર્ણ અને ગુજરાતીના વર્ણ છે બંને બોલવામાં એક સરખા છે, નથી અલગ અલગ. પરંતુ આપણે જે લખવાના છે યોગ્ય વળાંક સાથે તે અલગ અલગ છે. જે ગુજરાતીના વર્ણ છે એને હિન્દીમાં કેવી રીતે લખાય છે, ને હિન્દીના વર્ણ છે એને ગુજરાતીમાં કેમ બોલાય છે, જોવાય છે, લખાય છે, તે આપણે જોવાનું છે. બંને વચ્ચે ફરક કેટલો છે? બોલીએ છીએ સરખું જ, પરંતુ લખવામાં અલગ અલગ છે ને. તો એ જ આપણે અત્યારે આપણે હિન્દીમાં શીખવાનું છે. જેમ જેમ આપણે મોટા થશું ને, તેમ તેમ આપણને સમજાશે કે આપણે આ છે આમાં આટલી ભૂલો કરીએ છીએ, તો આ વર્ણનો ઉચ્ચાર છે એ બધું બદલી જાય છે. એટલે અત્યારે જે આપણે વર્ણ શીખીશું ને, એ સરસ મજાનું વ્યવસ્થિત ધ્યાન દઈને શીખીશું, એટલે આપણને ક્યારેય પણ એ તકલીફ નહીં પડે. તો જોઈએ હવે કયો છે વર્ણ આવ્યો? છઠ્ઠો વર્ણ. છઠ્ઠો વર્ણ ગુજરાતીમાં શું આવે છે? ચાલો, કોને ખબર છે? સરસ. કયો આવે? મોટો ઉ આવે ને, ઉ, ઉન નો ઉ. તો આપણે હિન્દીમાં પણ ઉ આપણે ઉન નો ઉ કરવો પડશે ને. તો આપણે લખી નાખીએ ગુજરાતી નો આવે, તો આપણે હિન્દીનો લખવો પડે ને. તો હિન્દીનો ઉન નો ઉ કરવા માટે આપણે શું કરીશું? તો આપણે જે નાનો ઉ હતો એ તો હવે તમને ખબર પડી જ ગઈ હોય કે આપણે એક કરીએ એનામાં થોડો ફેરફાર થાય એટલે આપણે બીજો વર્ણ લખી શકીએ છીએ, લખીએ છીએ ને. તો એવી જ રીતે આપણે નાનો ઉ લખ્યો છે, તો એમાં આપણે હવે મોટો ઉ કરવાનો હોય, તો જેમ આપણે નાનો ઉ લખીએ છીએ ગુજરાતીમાં, તો એ આપણે એટલું કરીએ છીએ. મોટો ઉ કરવા માટે આપણે આ લીટો છે એને શું કરી નાખીએ છીએ? કરી નાખીએ ને. તો એવી રીતે આપણે હિન્દીનો વર્ણ છે, તો હિન્દીના વર્ણમાં આપણે કંઈક ફેરફાર કરીશું તો જ મોટો થશે ને.
हाँ तो बस एवी ज रीते आपणे आ वर्ण छे एने आपणे आवी रीते आ वळांग करीशुं। એટલે આ શું બની ગયું? મોટો ઉ કેનો? હિન્દીનો। બસ તો આપણે હિન્દીનો વર્ણ આપણે અહીંયા લખીશું। થઈ ગયું ને? કેવી મજા આવે! એક વર્ણ આવડી જાય એટલે એના ઉપરથી બીજો વર્ણ, બીજો આવડી જાય એટલે એના ઉપરથી ત્રીજો વર્ણ, છે ને? મજા જ આવે ને! બસ એવી જ રીતે આપણે આખો સ્વર શીખવાનો છે। હવે એના પછી આપણે ગુજરાતીમાં પણ આવે છે, તો ગુજરાતીમાં આપણે ઓ આ ઈ ઉ ઉ। હવે એના પછી શું આવે છે ગુજરાતીની અંદર? ઋષિનો રુ આવે ને, તો આમાં પણ આપણે ઋષિનો રુ આવશે। તો ઋષિનો રુ કેમ આવે છે? કે જે આપણે આવી રીતે ત્રાંસિલિટી કરીએ છીએ ને, અડધો ત્ર કરવા માટે, ત્ર કરવા માટે આપણે બંને ત્રાંસિલિટીઓને જોડી દઈએ, પછી ઊભી લીટી કરીએ અને પાછળ આમ આવી રીતે વળાંક કરીએ ને, બસ તો આજ આપણે ગુજરાતીમાં પણ ઈ કરીએ છીએ અને હિન્દીમાં પણ ઈ જ। તો આ કયો બની ગયો? હિન્દીનો ઋષિનો રુ। તો ઈ જ ઋષિનો રુ આપણે અહીંયા લખશું। હવે એવી જ રીતે વળાંક સાથે આપણે અહીં લખતા શીખવાનો છે। જુઓ, બની ગયો ને ઋષિનો રૂ। આ લખતા વાર લાગશે, નિરાતે સરસ મજાના સારા અક્ષરે લખજો, વળાંક સાથે, યોગ્ય વળાંક સાથે। જો વળાંક હશે તો જ વર્ણ સારો એવો દેખાશે, નહીતર તો ઉપર છલું લખી નાખીશું તો બહુ ગંદુ ગંદુ દેખાશે। કોઈને આપણે નોટબુક બતાવ્યું હોય તો કેવું લાગે કે જો તો આને તો અક્ષર સારા પણ નથી થતા, કેવું ગંદુ લખ્યું છે, કે નહીં એવું? તો આપણે પછી સરસ મજાના અક્ષર લખીએ તો બધાને ગમે, નોટ કોઈને બતાવી હોય તો બતાવી શકીએ ને। હા તો બસ, હવે લખાઈ ગયો ઋષિનો રૂપ બધાને, સરસ, ચાલો લખાઈ ગયો ને। હવે ઋષિના રૂપ પછી શું આવશે? તો આપણે ગુજરાતીની અંદર પણ જેમ આપણે હિન્દીમાં શીખા છે, ગુજરાતીમાં આપણે બોલતા છે, હું વારંવાર તમને કહું છું કે ગુજરાતીમાં આવે એમ જ હિન્દીમાં આવે છે, આવે છે ને? તો હા, તો ઋષિના રૂપ પછી શું આવે? એ, તો એ આવે છે, એ આપણે આવી રીતે કરીએ છીએ। જોજો તમે, તો તમને એવું થતું હશે ને કે ઓ આવ્યો તો અની જગ્યાએ આ કર નાખીએ અને એના ઉપર આપણે લીટો કર નાખીએ એટલે એ બની ગયો, હે ને? ના ના, ખોટી વાત છે, આવી રીતે આવતું નથી। પરંતુ આપણે એ છે એ કેવી રીતે કરવાનો છે, અહીંયા જોજો, એક ઊભો લીટો, ત્રાસો લીટો અને એને અડીને પાછો ઊભો લીટો, એટલે આ એ કેવી રીતે આવશે? હિન્દીનો એ આવી રીતે, એટલે આ શું બની ગયું? એ આપણે ગુજરાતીનો છે, આપણે જે આગળના વર્ણ જોયા એને અનુલક્ષીને બનાવવા જાશું તો એ વર્ણ ખોટો પડશે, એટલે આપણે હિન્દીનો આ એક વર્ણ છે એ જોવાનો છે। જુઓ કેવી રીતે એ આવે છે, તો આ અને ઈ એ છે હવે આપણે અહીંયા વળાંક સાથે લખીશું। તો પહેલા ઊભી લીટી, પછી આવી રીતે ત્રાંસી લીટી, પછી ઊભી અને ઉપર શિરોરેખા, જોયું ને? આવી જ રીતે એ, ચલો હવે બધા એ લખો। લખાઈ ગયું બધાને એ? સરસ, હવે એ પછી આપણે ઐ, ઐ એક માત્રા વાળો એ, બે માત્રા વાળું ઐ, તો બે માત્રા વાળો ઐ છે તો આપણે હિન્દીમાં પણ ઘણાય બાળકોને એવું થતું હશે કે લે ગુજરાતીમાં બે માત્રા છે તો આપણે હિન્દીમાં પણ બે માત્રા કર નાખીએ એટલે એ બની જાય, ના એ વાતે ખોટી છે। કારણ કે આપણે એ હતો તો અહીંયા ક્યાં માત્ર કર્યો તો નહીં, તો આપણે હવે બે માત્રા છે તો આપણે આને એ બોલતા હતા ને, તો બે માત્રા છે તો આપણે કેવી રીતે કરશું? આવી રીતે એ અને માથે એક લીટો એટલે એ બની જશે, જેમ આપણે ગુજરાતીમાં ઐ કહીએ છીએ ને, તો એવી જ રીતે આ એ બની ગયું ને। હા તો આ જ છે એ આપણે અહીંયા લખીશું યોગ્ય વળાંક સાથે। હવે આ કેટલામો વર્ણ બન્યો, કેટલા કોને ખબર છે? ચાલો ગણો જી,
एक बे त्रण चार पांच छ सात आठ अने केटलामो वर्ण आव्यो आ नवमो तो नवमो वर्ण ए बनी गया ने सरस चलो लखाई ने लखजो आरे आरे बधाय लखता जावानुं छे मारी साथे હું જેમ વર્ણનો વળાંક કરું છું એવી જ રીતે તમારે વર્ણના વળાંક કરવાના છે કારણ કે જ્યારે શબ્દમાં લખવાના આવશે ને ત્યારે આપણે ફટાફટમાં ગમે તેવા વળાંક કરશું તો ચાલશે નહીં જો અત્યારે તમે યોગ્ય વળાંક સાથે લખવાની પ્રેક્ટિસ પાડશો ને તો ક્યારે પણ તમને તકલીફ પડવાની નથી ચાલો હવે નવમો પૂરો થઈ ગયો ને હવે કયો આવશે દસમો વર્ણ તો એ ઓય ઓય પછી શું આવે ઓ ઓ આવે ને તો ચાલો હવે આપણે ઓ તો હિન્દીમાં ઓ કેવી રીતે લખાય તો ઓ છે તો ઓ ને આપણે પહેલા અજગરનો અ હિન્દીનો જે આપણે પહેલો જ વર્ણ શીખાતા તે છે કે વળાંક સાથે આપણે કહી રહ્યો ને કે તગડે ત્રણ કરવાનો પછી આડી લીટી કરવાની ઊભી લીટી કરવાની અને પછી ઉપર શિરો રેખા હવે એને આપણે ઓ બનાવવાનો છે તો ઓ બનાવવા માટે એની સાઈડમાં આપણે કાનો કરશું અને એની માથે એક લીટો માત્રા થયું ને હવે આ શું બની ગયું ઓ ઓ બની ગયું ને તો બસ ઈ જ ઓ આપણે અહીંયા કેટલામો વર્ણ થયો કેટલામો થયો દસમો દસમો વર્ણ ઓ ખબર પણ હોવી જોઈએ જો હું વારંવાર કહેતી જાઉં છું આ કેટલામો વર્ણ છે ક્યારેક કોઈ સર છે કોઈ ટીચર છે કોઈ પ્રશ્નની અંદર પૂછે કે સ્વરની અંદર ત્રીજો વર્ણ કયો છે તો ખબર હોવી જોઈએ ને કે ત્રીજો વર્ણ કયો છે તો ખબર હોવી જોઈએ કે અમને ટીચરે કીધું હતું કે ત્રીજો વર્ણ ઈ આવે ખબર હોવી જોઈએ ને એમ કે પાંચમો વર્ણ કયો છે તો પાંચમો વર્ણ પણ તમને ખબર હોવી જોઈએ કે કયો છે પાંચમો વર્ણ તો ઉ તો બસ એટલે જ હું વારંવાર એક એક વર્ણના ક્રમ સાથે તમને કહેતી જાઉં છું કે આ વર્ણ છે એનો ક્રમ આ છે આના પછી આમ આવે છે હવે આપણે દસમો વર્ણ કર્યો ને હવે આવશે અગિયારમો વર્ણ કેટલામો અગિયારમો અગિયારમો વર્ણ કયો આવશે ઔ અને કાના બે માત્રા અને પડખે કાનો આવશે માથે બે માત્રા આવશે ઔ આવે ને જેમ આપણે ગુજરાતીમાં ઔ લખીએ છીએ ને તો હવે આપણે એને હિન્દીમાં લખતા શીખવાનું છે જેમ આપણે ઓ લખો તેમ તો જુઓ કેવી રીતે આવશે ઓ આનો લખો ને આપણે હવે માત્રા છે તો હવે માત્રા કરવાના છે તો પડખે કાનો કરવાનો અને ઉપર બે માત્રા બની ગયા ને ઔ હા તો બસ ઈ ઔ છે એ આપણે અહીંયા લખવાનો છે હવે આ કેટલામો વર્ણ છે કેટલામો છે હું હજી બોલી જ રહી છું ચાલો બોલો બોલો કેટલામો થયો અગિયારમો હવે અગિયાર પછી કેટલામો આવશે બારમો વર્ણ આવે હવે અગિયારમો વર્ણ તમારે લખાઈ જાય ને પછી આપણે હવે બારમો વર્ણ કરીશું બારમો વર્ણ એટલે હવે તો સાવ સેલા બે વર્ણ બાકી છે કયા કયા આવે તો તમને ખબર હોય આપણે ગુજરાતીની અંદર વર્ણ કહે સ્વરના વર્ણ શીખા છીએ ને એટલે હિન્દીના વર્ણમાં હવે બારમો વર્ણ તો બારમો વર્ણ કયો આવે છે અને માથે મીંડું અમ કહીએ ને આપણે ગુજરાતીમાં અંબાડીનો અમ તો એને આપણે હિન્દીમાં લખવાનું છે કે અંબાડીનો અમ છે એને આપણે હિન્દીમાં કેવી રીતે લખવાનો છે તો અ અ બોલ્યા છીએ તો આવી રીતે આપણે જે પહેલેથી જ લખતા આવીએ છીએ તે અ માથે મીંડું માથા ઉપર મીંડું કરવાનું છે તો માથા ઉપર મીંડું કરીએ તો આવી રીતે શિરો રેખા કરી માથા ઉપર મીંડું થઈ ગયું ને એટલે શું થયું આ અમ વળાંક સાથે આપણે ફરીવાર આપણે અહીંયા લખવાનો છે આ કેટલામો વર્ણ તો બારમો વર્ણ તો અને માથે મીંડું બની ગયું હા ચાલો તમારે લખાય છે એટલે ફરી કયો છો
સરસ મજાના વળાંક સાથે લખજો. લખાઈ ગયો? ઇરેઝર ના કરવું પડે એવી રીતે વ્યવસ્થિત. અને હવે પછી આપણે જોઈએ છીએ કે સ્વર ની અંદર છેલ્લો લાસ્ટ એટલે કે આપણે કહીએ ને કે છેલ્લામાં છેલ્લો વર્ણ તો કયો આવે છે કે અહ. અહ તો આપણે જેમ અમ કર્યો તેમ અહ, તો અહમાં પણ એવું જ કરવાનું છે કે અ કરવાનો છે ને અહ ની અંદર પડખે બિમિંડા આવશે, આવશે ને? તો આવી જ રીતે આ અ છે એ અહીંયા કરવાનો છે અને એની પડખે બિમિંડા, એટલે આ બની ગયો અહ. હવે બધાએ આખે આખો સ્વર આ પૂરો કરવાનો છે. લખાઈ જાય એટલે ફરી વાર આપણે રિપીટ કરીશું કે કેવી રીતે આપણે સ્વર બોલીશું અને કેવી રીતે યોગ્ય વળાંક સાથે આપણે તે લખ્યા છે તે પણ આપણે જોતા જવાના છે. ચાલો લખાઈ જાય એટલે મને કયો જો હા વ્યવસ્થિત વળાંક સાથે. ચાલો લખાઈ ગયા ને, કેમ કે આપણે સાથે સાથે લખતા હતા એટલે લખાઈ જ ગયા હોય. ચાલો હવે આપણે ફરી વાર વર્ણમાલા. તો વર્ણમાલાની અંદર સ્વર અને વ્યંજન બંનેનો સમાવેશ થાય છે. સ્વર એટલે અ આ ઈ છે ને, તો આપણે હિન્દીની અંદર આપણે શીખવાના છે. તો હિન્દીની અંદર જુઓ, હું બોલતી જાઉં તમારે પણ બોલતા જવાના છે અને યોગ્ય વળાંક સાથ કેવી રીતે મેં લખ્યા છે તે પણ તમારે જોવાનું છે. તો અ આ ઈ જો આ બે ઈ છે એ કેવી રીતે બોલવાના છે, તો આ ઈ બોલીએ એને આપણે ભારદન નથી બોલવાનો, ખાલી ઈ, અને આને આપણે લાંબુ ઈ કરીને બોલવાનું છે. એટલે બંનેમાં ડિફરન્ટ આવી જાય ને, નાનો ઈ અને મોટો ઈ. હવે એવી જ રીતે ઉ અને મોટો ઉ, પછી આવશે રુ, ઋષિનો રુ, પછી એ એ ઓ ઔ અમ અને અહા. કેટલા વર્ણ થયા કુલ? 13. તો આપણા સ્વર કેટલા છે હિન્દીની અંદર? 13. તો હિન્દીની અંદર કુલ સ્વરો 13 છે. સરસ. ચાલો હવે આપણે આવતીકાલે એટલે કે પાછા પીરિયડની અંદર આપણે આ જે હિન્દીના સ્વર આપણે ભણ્યા છે ને તેને આપણે ગુજરાતીમાં કેવી રીતે ભણીશું તે જોશું. ચાલો બાય બાય.